ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કાલે પણ વધારો નહોતો કર્યો અને સાથે સાથે આજે પણ વધારો નથી કર્યો. પેટ્રોલ અને ડીઝલના નવા દર જાહેર કરવામાં આવ્યા છે. સતત 20મા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના દરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી નોંધાયો. જ્યારે પણ દેશમાં ક્યાંય ચૂંટણી નથી થઈ રહી તો આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિંમત $102 પ્રતિ બેરલની છે. અને આજના દરની વાત કરીએ તો દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ પોર્ટ બ્લેરમાં 91.45 રૂપિયા અને ડીઝલ 85.83 રૂપિયા જેટલું જોવા મળી રહ્યું છે. જ્યારે દેશમાં સૌથી મોંઘું પેટ્રોલ મહારાષ્ટ્રના પરણીભરમાં 123.47 અને 107.68 રૂપિયા પ્રતિ લિટર છે. તો પોર્ટ બેરલમાં પેટ્રોલ અને ડીઝલ આટલું સસ્તું કેમ થઈ રહ્યું છે? 1 એપ્રિલે કેન્દ્ર સરકારનો ટેક્સ અને દિલ્હી સરકારનો ટેક્સ પેટ્રોલની છૂટક કિંમતની લગભગ 44% હતો. તો આ ગુણોત્તરમાં દરેક રાજ્યમાં લગભગ મુંબઈનું જ ઉદાહરણ લેવામાં આવી રહ્યું છે. 1 એપ્રિલે શહેરમાં પેટ્રોલની કિંમત 116.72 રૂપિયા પ્રતિ લિટર હતી, તો દિલ્હી કરતાં લગભગ 15 રૂપિયા પ્રતિ લિટર વધારે કહી શકાય. આનું કારણ સરળ છે. મહારાષ્ટ્ર સરકારે શહેરમાં વેચતા દરેક લિટર પેટ્રોલ માટે 26% મૂલ્યવર્ધિત વધારો પણ નોંધ્યો છે. તો મુંબઈમાં કુલ ટેક્સ 60 રૂપિયા પ્રતિ લિટરથી છે. રાજ્ય સરકારો અલગથી ટેક્સ લે છે અને લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર ટાપુઓ સૌથી ટેક્સનો દર ઓછો કહી શકાય, જે અનુક્રમે 0 અને 1% છે. સૌથી સસ્તું પેટ્રોલ રાહત ભર્યો મંગળવાર પર કહી શકાય. પેટ્રોલ અને ડીઝલના નવા દર જાહેર કરવામાં આવ્યા છે. પેટ્રોલ અને ડીઝલમાં કાલે પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર નહોતો કરવામાં આવ્યો. સાથે સાથે આજે પણ નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવો જાહેર કર્યા છે.